ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં ધમધમતા ટ્યુશનના હાટલાથી પરેશાન આ વિસ્તારના રહેવાસીઓએ આજે ફરી એકવાર સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને આ વિસ્તારને શૈક્ષણિક ઝોનમાંથી બાકાત કરવાની માંગ કરી હતી. આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે હાલમાં ઘનશ્યામનગર વિસ્તારમાં કલ્યાણેશ્વરવાડી, સંતોષ સોસાયટી, હિંગલાજવાડી જેવા તમામ વિસ્તારોમાં ટ્યુશન ક્લાસીસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જે આ વિસ્તારના લોકો માટે ત્રાસરૂપ સાબિત થઈ રહ્યો છે. લોકોના જણાવ્યા પ્રમાણે સતત ધમધમતા આ વિસ્તારમાં બહોળી માનવ વસ્તી છે, ત્યારે આ પ્રકારે વિશાળ માનવ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસ ચલાવવાની મંજૂરી ના આપી શકાય તેવો કોર્ટનો પણ આદેશ છે, જે સત્તાવાળાઓને સુપ્રત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત હાલમાં આ વિસ્તારમાં આ ટ્યુશન ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓના વાહનો ચારે તરફ ખડકાયેલા હોય છે, જેના કારણે લોકોના ઘરોના દરવાજા પણ માંડમાંડ ખુલે છે. વળી આ વિસ્તારમાં આવેલા દેવ મંદિરોમાં દેવ દર્શન કરવા જવા માટે પણ તકલીફ પડે છે. આ વિસ્તારને શૈક્ષણિક ઝોન જાહેર કરવામાં આવ્યો છે, તેને રદ કરવા માટે આ વિસ્તારના રહેવાસીઓએ માંગ કરી છે. આ અંગે છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે અને ફરિયાદ કરાય ત્યારે પોલીસના જવાનો થોડા સમય માટે તપાસમાં પણ આવે છે, પરંતુ તેનું હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ અંગે યોગ્ય પગલાં લેવાની તેમણે માંગ કરી હતી. આ વિસ્તારના અગ્રણી શ્રી શંભુભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. શંભુભાઈ જોશી, ઘનશ્યામનગર. અત્યારે જે બધા અમે ભાઈઓ અહીં આવેલા છીએ તે ઘનશ્યામનગર વિસ્તારના રહેવાસી ભાઈઓ છીએ. ત્યાં એવું થઈ ગયું છે કે સરકારશ્રીએ શૈક્ષણિક ઝોન જાહેર કરતાં આખા વિસ્તારમાં બધી જ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ટ્યુશન ક્લાસીસ આવી ગયા છે. તેમાં ઘનશ્યામનગર છે, કલ્યાણેશ્વરવાડી છે, હિંગલાજવાડી છે કે સંતોષ સોસાયટી છે, આજુબાજુના બધા જ વિસ્તારમાં ઓછામાં ઓછા 11 જેટલા ટ્યુશન ક્લાસીસ આવેલા છે. એટલે અમે 2 વર્ષ પહેલાં બધા સાથે મળી અને આવી રીતે અહીંયા આવેદનપત્ર આપેલું કલેક્ટર પાસે, એસપી સાહેબ પાસે અને શિક્ષણાધિકારી સાહેબ પાસે કે સાહેબ આને તમે શૈક્ષણિક ઝોન જાહેર કર્યો છે એને રદ કરશો એવી અમારી વિનંતી છે. 2 વર્ષ થઈ ગયા, પણ એના પછી પોલીસ સ્ટેશનથી બે એક વખત માણસો આવ્યા હતા, તપાસ કરવા આવ્યા હતા, પણ પછી ટ્યુશન ક્લાસીસ ત્યાંથી બંધ થયા નથી. ખરેખર એવું છે કે કોર્ટે પણ આદેશ આપેલો છે કે જ્યાં જ્યાં રહેણાંક વિસ્તાર છે, જ્યાં જ્યાં રહેવાસીઓ છે, જ્યાં આટલી બધી વસ્તી છે, ત્યાં ખરેખર આવા કોઈ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ હોવા ન જોઈએ એવો કોર્ટનો જે હુકમ હતો એની અમે ઝેરોક્સ કોપી પણ એમને આપેલી હતી કે સાહેબ આ પ્રમાણે છે, કોર્ટ પણ કહે છે તો એમણે આના ઉપર ધ્યાન આપવું જોઈએ. પણ આજે પાછો અમે ફરી સમય એવો આવ્યો કે બધાને કંટાળો હોય છે કે ત્યાં સાવ આજુબાજુમાં આવવા જવાના ક્યાં રસ્તા રહેતા નથી, જ્યાં જુઓ ત્યાં વિદ્યાર્થીઓ, સ્કૂટરો, ગાડીઓ એ જ બધી દોડ્યા કરતી હોય છે. એવા સંજોગોમાં તેમાં સિનિયર સિટીઝનોને કે લેડીઝોને તો ચાલવામાં પણ ઘણીવાર મુશ્કેલીઓ પડતી હોય છે. એવા સંજોગોમાં આજે ફરીથી અમે કલેક્ટર સાહેબ પાસે, એસપી સાહેબ પાસે અને શિક્ષણાધિકારી સાહેબ પાસે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે આના ઉપર ક્યાં પણ ખાસ ધ્યાન આપવામાં આવે એવી અમે આ રજૂઆત કરશું.